નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું દિવ્યાંગ ન્યૂઝ ચેનલના કોરોના વોરિયર્સની શ્રેણીમાં એક નવા એપિસોડમાં. આજે આ એપિસોડમાં કોરોના વોરિયર તરીકે અમારી સાથે એડવોકેટ સોહેલ સવાણી જોડાયા છે. તો સોહેલભાઈ મૂળ એડવોકેટ છે અને લેબર લો કન્સલ્ટન્ટ છે, તો આજે એમની સાથે થોડી લેબર લો વિશે થોડી થોડી વાતો કરશું અને મૂળ વાત જે છે કોરોનાની મહામારીમાં એમણે અને એમના મિત્રોએ જે સહયોગીઓએ જે કામ કર્યું છે તે વિશે આપણે થોડી વાતો કરશું. તો સ્વાગત છે સર આપનું અમારા સ્ટુડિયોમાં. થેન્ક યુ સર. સોહેલભાઈ, કેમ કે તમે એક એડવોકેટ છો અને ખાસ કરીને લેબર લોની વાત કરીએ તો લેબર લો કન્સલ્ટન્ટ પણ છો, તો હાલમાં જ એવા કંઈક નિર્ણયો લેવાયા હતા કોરોના મહામારીમાં જે આર્થિક સંકળામણ જે મહેસૂસ કરી રહ્યા છે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝમાં, તો લેબર લોમાં થોડું કંઈક ચેન્જીસ કરવામાં આવ્યા છે જેનાથી થોડું ઇન્ડસ્ટ્રીને થોડી સગવડ વધારે મળે, તો એના વિશે અમે થોડું જાણવા માંગશું કે એ શું ચેન્જીસ છે અને ઇફેક્ટિવ છે તે કોને લાભ કહી છે. થેન્ક યુ મોહનભાઈ નાયર એન્ડ કનુભાઈ, ડૉક્ટર કનુભાઈ ટેલર, જેમણે મને આજે અહીંયા આવકાર્યો છે. જી બિલકુલ, હું આપને એની વિશે જાણકારી આપીશ કે તમે જાણો છો કોરોના મહામારીની પછી ઇન્ડસ્ટ્રીને પાછી બેઠી કરવા અને અર્થતંત્રને પાછું વેગતું કરવા માટે ભારત સરકારે અને જુદી જુદી રાજ્ય સરકારોએ ખાસ કરીને લેબર લોઝની અંદર ઘણા બધા ફેરફારો કર્યા છે. સો ગુજરાતની અંદર જે પણ નવા યુનિટો સ્ટાર્ટઅપ અને જે નવા યુનિટો સ્થપાય ફોરેનથી કે આપણા ભારતના, એમના માટે જે રાજ્ય સરકારને કંટ્રોલમાં જેટલા લેબર લોઝ છે તેને રિલેક્સ કરવામાં આવ્યા છે, અને જે એક્ઝિસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ છે એમના માટે કોઈ પણ જાતના રિલેક્સેશન નથી, પણ 12 કલાકની પાળી 8 કલાકના બધે ચાલે અને 150 પગાર ચૂકવવો પડે એ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો છે ગુજરાત સરકાર તરફથી. જી, કોરોના મહામારીની જો વાત કરીએ તો કોરોના મહામારીમાં આપણું શહેરથી માંડીને સમગ્ર વિશ્વ, દેશથી માંડીને વિશ્વ બહુ જ પીડિત રહ્યું છે અને હાલ પણ એનો કોઈ નિકાલ આવ્યો નથી, કારણ કે કોઈ નિદાન હજુ સુધી શોધવામાં નથી. યસ, લોકો બહુ જ હેરાન પરેશાન થયા, કારણ કે ખાસ કરીને લોઅર મિડલ ક્લાસની વાત કરીએ, મિડલ ક્લાસની વાત કરીએ અને જે શ્રમિકો છે કે જેમને કોઈ દિશા પણ નહોતી અને દશા એમની બગડી ગઈ, કારણ કે એક જ રૂમમાં જે 5-5 શ્રમિકો પાળી પ્રમાણે રહેતા હતા તે એકસાથે ભેગા થઈ ગયા અને પછી જે દશા થઈ તો જે સોશિયલ ડિસ્ટન્સની જે સામાજિક અંતરની જે વાતો છે તે મેન્ટેન ન થતું હતું અને ભૂખમરાથી એ લોકો હેરાન થતા. તો અમે જાણ્યું કે તમે અને તમારા સહયોગીઓ મળીને કોરોનાની આ મહામારીના જે લોકડાઉનના દિવસોમાં ઘણી સેવાઓ કરી છે, તમારા દર્શક મિત્રોને થોડું વિસ્તારથી સમજાવો કે તમે આ જે શરૂ કરી સેવાઓ તે એનું મોટિવેશન તમને કેવી રીતે મળ્યું અને કેવી રીતે તમે ભેગા મળીને આ લોકોની સેવા કરી. થેન્ક યુ સર, હું ચોક્કસપણે એની ઉપર જાણકારી આપીશ. આપ જાણી શકો છો કે સુરતની અંદર ટેક્સટાઇલ અને ડાયમંડ મેન બિઝનેસ છે અને અહીંયા કામદારો બહારથી પરપ્રાંતિયો કામદારો ઘણા બધા વસવાટ કરે છે. આ કામદારોને ફક્ત અને ફક્ત કામ જોઈએ, એ જનરલી 14-16 કલાક સુધી પોતાના પર્સનલ અને સંસ્થાઓના કામો કરતા હોય છે અને જો એમને બંધાઈ રહેવું પડે, કેદમાં રહેવું પડે, તો એ કોઈ પણ એક કામ કરતી વ્યક્તિ માટે પોસિબલ નથી. એટલે આ કામદારો હવે એમને અહીંયા સુરતમાં ઘરે બેસી રહેવું યોગ્ય લાગતું નહીં હોવાથી એ લોકો પોતાના ઘર તરફ જતા શરૂ થયા અને એની અંદર ભારત સરકારે પણ અને અહીંયાના સ્થાનિક પ્રશાસને પણ સારી એવી બધી કામગીરીઓ કરી, દિવસ રાત એક કરી અને એમને જલ્દથી જલ્દ પોતાના વતન મોકલવા માટે ઘણી સારી એવી સગવડો કરી આપી. અમે લગભગ છેલ્લા 60 દિવસથી એ જોઈ રહ્યા છીએ કે પ્રશાસન જે અહીંયાનું છે તે ક્યાંક ને ક્યાંક આપણને સુરક્ષિત રહેવા માટે અને આપણને જે આપણી રોજિંદી જરૂરિયાતો છે તે પૂરી થાય તેના માટે ચોક્કસપણે કામગીરી કરતું આવ્યું છે. એમાં એક જવાબદાર નાગરિક તરીકે ક્યાંક ને ક્યાંક આપણી પણ એ ફરજ બનતી હોય છે, કારણ કે આટલી મોટી મહામારી, આટલી મોટી મુસીબત જો આપણા દેશની સામે હોય ને આપણે ઘરે બેઠા રહીએ તો એ ક્યાંક ને ક્યાંક આપણા માટે પણ, આપણી એબિલિટી માટે પણ ક્વેશ્ચન માર્ક છે. સો જેવું લોકડાઉન થયું તેના બીજા દિવસથી જ અમે લોકો, અમારી રહેમાની પરિવાર અડાજણ પાટિયામાં સોસાયટી છે, નાની એવી સોસાયટી છે, તેની અંદર અમે લોકોએ ચર્ચા કરી કે
આવનારા દિવસો બહુ કપરા લાગી રહ્યા છે, જે રીતે આ લોકડાઉન કરવામાં આવ્યું છે અને જે આપણે વૈશ્વિક બધા દેશોની હાલતો જોઈ, તો અમે લોકોએ નક્કી કર્યું કે આપણે આપણા હાથો લંબાવવા પડશે અને ફક્ત હાથ લંબાવવાથી કામ નહીં કરવું પડશે, આપણે રસ્તા ઉપર પણ આવવું પડશે કામ કરવા માટે, લોકોને સેવા પૂરી પાડવા માટે. એની અંદર અમે લોકોએ પહેલાં ફંડ એકત્રિત કર્યું. એ ફંડની માત્રા શરૂઆતમાં થોડી ઓછી હતી અને એ ફંડથી જ અમે શરૂઆત કરી. અમને થોડી રસ્તાઓ ઉપર આવવા માટે તકલીફ આવતી હતી. પછી સુરત પોલીસના જવાન અને નીડર જવાન, અને હું કહીશ કે આ પ્રકારના અધિકારીઓ ચોક્કસ બધા શહેરોમાં અને દરેકે દરેક અધિકારીમાં એવી ભાવના હોય છે, એવા એસીપી ચૌહાણ સાહેબ, એમણે અમને કરફ્યુ પાસની સગવડ કરી આપી અને એમણે અમને ઘણું ચોક્કસ એવું માર્ગદર્શન આપ્યું કે આ પરિસ્થિતિમાં કઈ રીતે કામ કરાય. કારણ કે આપણે કોઈને મદદની સાથે સાથે આપણે પોતાને અને પોતાના પરિવારને પણ બચાવવાનો છે. સાચી વાત છે. તો એવી સ્થિતિની અંદર અમે લોકોએ સૌ પ્રથમ રાશન કીટમાં કામ શરૂ કર્યું. એસીપી ચૌહાણ સાહેબને આખા સુરતમાંથી જે ફોનો આવતા હતા અને કલેક્ટર ઓફિસોમાં પણ જે ફોનો આવતા હતા ભૂખ્યાઓના કે તકલીફમાં જે હોય તે કામદારોના, એ લોકો સુધી અમે એમના થકી પહોંચતા હતા અને ત્યાં એમના પૂરા પરિવારને રાશન પહોંચાડતા હતા. સાથે સાથે અમે લોકોએ સર્વે પણ કરવાનું શરૂ કર્યું ઝોપડપટ્ટીઓમાં અને નીચલા તબક્કામાં, અને ખાસ કરીને અમે લોકો મધ્યમ વર્ગનું પણ ધ્યાન રાખ્યું, જે લોકો બોલી નથી શકતા અને જેમનો 15-20 હજાર પગાર હોય અને આપણે સમજી શકીએ કે એ લોકો પૂરું ના કરી શકતા હોય, એમને અમે બંધબારણે પણ અમારા રીતે અમે સેવા પૂરી પાડી. સાથે સાથે અમે ફૂડ પેકેટનું વિતરણ પણ શરૂ કર્યું, જે લાખોની સંખ્યામાં જુદી જુદી સંસ્થાઓ સાથે જોડાઈ અને અમે અમારા રહેમાની પરિવારની અંદર, રહેમાની સ્ક્વેરની અંદર પણ રસોડું ચાલુ કર્યું હતું, જે થોડા સમય જ ચાલ્યું કારણ કે અમારા આજુબાજુના સોસાયટીઓમાં કેસો આવતા અમે એ બંધ કરવાનો નિર્ણય લીધો. અને લાસ્ટ મોમેન્ટમાં જે શ્રમિક ભાઈઓ જઈ રહ્યા હતા, જે એવરેજ 2000 જણા એક ટ્રેનમાં જાય, તો અમે દરરોજ 2 કે 3 ટ્રેનોની અંદર કલેક્ટર ઓફિસ સુરતથી અમને એનું એક લિસ્ટ આપવામાં આવતું હતું કે તમારે આ આ જગ્યાએ જવાનું છે. તો અમારી 15-16 જણાની ટીમ, અમે રોજ એમને ફ્રૂટ્સ, બિસ્કિટ્સ અને પાણી પહોંચાડતા હતા ત્યાં જઈને, અને લોકો બહુ કપરા સમયે જઈ રહ્યા છે, આટલી બધી તકલીફો ઉપાડીને જઈ રહ્યા છે, અને અમે એમને નક્કી કર્યું કે અમે થોડીક મીઠી યાદો આપીએ, તેમને સાંત્વના આપીએ, તેમની વાત સાંભળીએ. અને ઘણા જણા એવા હતા કે જે લોકોની સાથે ઠગાઈ પણ થઈ હતી, એ લોકોને પણ અમે આર્થિક મદદ કરી અને એમને એમના વતને પહોંચાડવાની કોશિશો કરી. ઘણા બધા લોકો એવા હતા કે જે લોકોને ઇન્ટરસ્ટેટ મૂવમેન્ટની રિક્વાયરમેન્ટ હતી કે ડિસ્ટ્રિક્ટ વિધિન ગુજરાત જવું હતું, એમને અમે કલેક્ટરશ્રીની જે ડિજિટલ ગુજરાતના પ્લેટફોર્મથી અમે એમને પાસ કઢાવી અને મદદરૂપ બની શક્યા. અને સાથે સાથે હું કહીશ કે આપણા હસમુખ પટેલ, આઈપીએસ હસમુખ પટેલ સાહેબ છે, એમની ટીમમાં પણ મને લેવામાં આવ્યો છે અને એમના માર્ગદર્શન હેઠળ પણ અમે આ મૂવમેન્ટ, જે પાસિસના મૂવમેન્ટનું કામગીરી અમે કરી શક્યા. તો બસ એ છે કે ખુદા કોઈને ચૂની લે છે પોતાની આ બંદાની ખિદમત માટે, અને આ જ અનસેવા એ જ બધાથી મોટી સેવા છે. તો અમે આપને આપને એવું માનીએ છીએ કે શુક્રગુજાર છીએ અમારા રબના કે અમે આ કામ કરવા માટે અમને એને ચૂન્યો અને અમે આ કામ કરી શક્યા. સૌરભભાઈ, આટલી સેવા તમે કરી, બહુ ટૂંકાણમાં તમે કહ્યું પણ આપણે સમજીએ છીએ કે આટલા દિવસ પોતાની જાતને, પોતાના પરિવારને બચાવીને અને સંક્રમણ ન થાય, કારણ કે તમે જે એરિયામાંથી આવો છો, તમે જેમ કહ્યું તેમ કે ત્યાં સંક્રમણ હતું, એ બધું વિચાર્યા મૂક્યા વગર તમે કૂદી પડે સેવાના કામમાં, અને ખરેખર માનવતા તમે મહેકાવી છે એમાં કોઈ ડાઉટ નથી. તો એવું કોઈ ઇન્સિડન્ટ કે એવો કોઈ વાક્ય હોય કે જ્યારે જે અનુભવીને તમારું હૃદય પણ દ્રવી ઉઠ્યું હોય, એવું કોઈક વાક્ય હોય તો દર્શકો? મેં ખાસ કરીને શ્રમિક ભાઈઓ જે ટ્રેનોમાં જતા હતા અને મેં જોયું રોડ ઉપર કે ટીવીમાં આપણે જોતા હતા કે ચાલતા જાય છે, એટલે સૌ પ્રથમ તો એવો અહેસાસ થયો કે યાર એ ચાલીને જાય છે, રસ્તાઓમાં હોટલો બંધ છે, અને આપણે એમને શું મદદરૂપ થઈ શકીએ છીએ. એટલે આપણાથી બીજું તો કંઈ ના થાય, પણ કારણ કે એ લોકો તો ચાલતા જ જાય છે, વહેણની જેમ જતા રહ્યા, તો અમે લોકો બિસ્કિટ, પાણી અને ફ્રૂટ્સની એમને વ્યવસ્થા જે કરી આપી, અને પછી કલેક્ટરના માધ્યમથી જેમ મેં જણાવ્યું, અમે દરેક જે બસોના પોઈન્ટો ઉપર જતા હતા જ્યાંથી ટ્રેન સુધી એમને પહોંચાડવામાં આવતું હતું,
ત્યાં અમે ઘણા બધા એવા લોકોને જોતા હતા કે એ લોકો આપણા જે કિમ પીપોદરાથી ઓલપાડથી હજીરાથી ચાલી અને ઉધના એકે રોડ સુધી પોતાના સામાનો લઈને આવે અને એમને પોલીસવાળાઓ લાઇનમાંથી દંડા મારીને કાઢે, કારણ કે એમની પાસે ટિકિટ નહોતી અને જેમને એ લોકોએ પૈસા પહોંચાડ્યા હતા, લગભગ 2 કે 3 ગુણા એ લોકોએ પૈસા એજન્ટોએ વચ્ચેથી લીધા હતા, એ એજન્ટોના ફોન બંધ આવે એવા કપરા સમયે તમે વિચારો કે માણસ હવે અહીંયાથી કિમ પીપોદરા કેવી રીતે ચાલીને જશે. અને લોકડાઉનનું ચુસ્તપણે પાલન થતું હોય ત્યારે રોડ ઉપર પણ એમને ઊભા રહેવા માટે મના કરવામાં આવે, એ ક્યાંથી ખાશે? ત્યાં એમની પાસે કોઈ સગવડ નથી. એવા ઘણા બધા લોકો સાથે અમે મળ્યા અને ત્યારે અમારી આંખો છલકાઈ ગઈ કે આ લોકોને કઈ રીતે કેવા કપડા દિવસો આ લોકો જોયા. અને જલ્દીથી જલ્દી અમે બસ દુઆ કરતા હતા અને એમના માટે જે પણ જાનમાલથી અમારાથી ફાયદો એમને પહોંચાડવાનું કામ થયું તે અમે કરતા રહ્યા. આ બનાવો ઘણા બધા અમે જોયા. જી સાહેબ, લોકડાઉન પછી અનલોકનો ફેઝ શરૂ થઈ ગયો છે. પહેલો ફેઝ હમણાં શરૂ થયો છે, થોડી છૂટછાટ આપવામાં આવી છે, કર્ફ્યુના ટાઈમમાં પણ રિલેક્સેશન આપવામાં આવી છે. બહુ જ કપરી પરિસ્થિતિમાંથી શહેર દેશ બહાર આવ્યું છે અને આવી રહ્યું છે, હજુ સ્થિતિ હજુ મજબૂત બની નથી. આગળના જે દિવસો છે, આગળની જે આર્થિક પરિસ્થિતિ જે વિકટ આવી રહી છે, તો તમારા તરફથી, તમે કે તમારા સહયોગી તરફથી શું વિચારી રહ્યો છો કે આપણે આગળ ચાલીને કોને ને શું મદદ કરી શકશું? જો આ આ જે પરિસ્થિતિને જોતા હું હમણાં એક વસ્તુ એડ કરીશ કે હમણાં મારી ઓફિસ ઉધનામાં જે છે ત્યાં અમે લોકોએ ફ્રૂટ્સ અને પાણીનું વિતરણ કન્ટિન્યુ રાખ્યું છે. દરરોજ જ લગભગ 800 થી 1000 લોકોને ફ્રૂટ્સ મળે છે અને વોટર બેન્ક અમે ત્યાં ઠંડુ પાણી સ્થાપિત કર્યું છે, કારણ કે હજુ પણ એવા લોકો છે કે જેમને, જે લોકો સુરતમાં હજુ છે એમને આજથી એમની ઇન્કમ સ્ટાર્ટ નથી થઈ, હજુ એમને પૈસા આવ્યા નથી અને વેપારીઓનું પણ અત્યારે ટ્રાન્ઝેક્શન સ્ટાર્ટ નથી થયું. તો આવા સમયની અંદર હજુ એક તો અમારી આ પહેલ ચાલુ છે, સેકન્ડરી આપણે પોઝિટિવ બનવું પડશે. કોઈપણ સરકારને કે પ્રશાસનને આપણે કટાક્ષ કરીએ કે એમને આના માટે જવાબદાર ગણાવીએ, તેના કરતાં બહેતર છે કે આપણે હવે પોતે પોઝિટિવિટીથી આગળ આવવું પડશે. અને હું જોઉં છું કે લોકો રસ્તાઓ ઉપર સતત પોતાના કામને લઈને ચિંતિત હોય છે અને કામના સ્થળે અથવા તો કઈ રીતે નવું કંઈ કરી શકાય અને જે આપણે અનુભવ આપણી પાસે જે આટલા વર્ષોનો છે તેને અપ્લાય કરી અને કઈ રીતે આગળ વધી શકાય, તે લોકોમાં, સુરતના લોકોમાં હું લાગણી જોઉં છું અને લોકો આગળ વધી રહ્યા છે. પણ પોઝિટિવિટી સિવાય બીજું કોઈ આપણી પાસે રસ્તો નથી અને એમાંથી જ આપણે વિકલ્પ નથી અને આપણે વહેલી તકે એમાંથી બહાર આવીએ તેવી દુઆ છે. સાહેબ, અંતમાં એક સંદેશ ઈચ્છું છું સુરતના તમામ નાગરિકોને, અમારા દિવ્યાંગ ન્યૂઝના તમામ નાગરિકો માટે, કે આગળ કેવી રીતે રહેવું અને આ જે કોરોના વાયરસ છે તેની સાથે જ આપણે જીવવું પડશે અને એનો સામનો જો કરવાનો હોય અને સાથે જીવન નિર્વાહ માટે બી મહેનત કરવાની હોય અને એક આગળ વધવાની જે ધગસ છે તેની સાથે આપણે બધાએ જીવવું પડશે જ. એક સંદેશ. જી જી બિલકુલ. આ કોરોનાની અત્યારે કોઈ પણ રસી શોધાઈ નથી અને એની કોઈ દવા પણ નથી, એટલે જે સરકારશ્રી દ્વારા સમયાંતરે જે સૂચનો જારી થાય છે જેથી આપણે આપણને અને આપણા પરિવારને સુરક્ષિત રાખી શકીએ અને સાથે સાથે કામ ધંધો પણ કરી શકીએ, તેનું ચોક્કસપણે આપણે ખ્યાલ રાખીએ અને પાલન કરવું જોઈએ અને કરવું જ પડશે આપણે. બીજી વાત એ છે કે આપણા ભારત દેશની અંદર અને ખાસ આપણી ધરતી ઉપર ઘણા બધા ધર્મના લોકો છે અને દરેક ધર્મગ્રંથમાં તમે વાંચશો તો એનો સાર એક જ આવશે કે માનવતાને, મેનકાઇન્ડને, ઇન્સાનિયતને કઈ રીતે તમારે મદદ પહોંચાડવી. અને આપણે ધર્મના પુસ્તકો વાંચવા કરતાં વધારે એ ધર્મના પુસ્તકો આપણા કિરદારમાં દેખાય, જેવી રીતે હું આપશ્રીને અને આપના જે વડીલ ટ્રસ્ટી છે કનુભાઈ ટેલરમાં હું જોઉં છું કે ગીતા એમના કિરદારમાં મને દેખાય છે. અને આ જ રીતે કોરોના વોરિયર્સમાં મેં જોયું, ચાહે પોલીસ હોય, ચાહે પ્રશાસનના માણસો હોય, ડૉક્ટર્સ હોય,
કે જે લોકો આ સેવાની અંદર જોડાયેલા હતા એ લોકો, અમે પણ પોતે લગભગ 70 થી 75 સંસ્થાઓ સાથે જોડાયા હતા, જેમાં આરએસએસ છે, વીએચપી છે, બજરંગ દલ છે, આપણા બીજા વેપારી ભાઈઓ મારવાડીઓના છે, મુસ્લિમ્સ છે, પોલીસ છે, અમે બધા લોકો એક બની અને બધા ભેદભાવ ભૂલી અને દરેકે દરેક જે ઇન્સાન અને માણસ દેખાય તે બધા લોકોને બનતી દરેકે દરેક સેવા પહોંચાડી છે. તો બસ આ જે આપણું યુનિટી છે તે કાયમ રહે અને સાથે સાથે આપણે સાવચેતીના પગલે પણ રહીએ તો આવનારા દિવસો ઘણા આસાન થઈ જશે. ખૂબ સરસ. તો દર્શક મિત્રો, આ હતા આપણી સાથે એડવોકેટ સોહેલ સવાણી. ખૂબ મજાની વાતો કરી એમણે અને સમજાવ્યું કે એમણે કેટલી મદદ કરી છે લોકોની સુધી પહોંચવા માટે લોકડાઉન દરમિયાન, અને આગળ પણ એમની જે પોઝિટિવ એટીટ્યુડ છે, સકારાત્મક વ્યૂ છે કે ભાઈ આગળ પણ એ લોકો મદદ કરનાર છે ને અવિરત એમની સેવાઓ ચાલુ છે. તો દર્શક મિત્રો, આપણે કોરોના વોરિયર્સનો આ કાર્યક્રમ અહીં પૂર્ણ કરીએ. ફરી મળીશું એક નવા વોરિયર સાથે. ત્યાં સુધી નમસ્કાર.